તો બીજી તરફ પોરબંદરની ચોપાટીના સમુદ્ર કિનારે પણ પ્રવાસીઓ ઉમટી પડે છે અને એવા પ્રવાસીઓ બાળકો સહિતના દરિયાની મોજ માણવા પહોંચી ગયા હોય છે, ત્યારે અહીં ચેતવણી દર્શક બોર્ડ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર ફરવાલાયક સ્થળ હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ચોપાટીની મોજ માણવા પણ મોટી સંખ્યામાં પહોંચી જતા હોય છે. ચોપાટીએ આવનારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બાળકો સાથે પગ બોળવા માટે દરિયામાં પહોંચે છે. હાલ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે દરિયો તોફાની હોય તે સ્વાભાવિક વાત છે. ગઈકાલે જ માધવપુરના દરિયાએ બે યુવાનોનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. તો અગાઉ પણ કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિર સામે દરિયામાં ડૂબી જવાથી બાળકનું મોત નિપજ્યું હતું. પોરબંદરના દરિયામાં કરંટ હોવા છતાં અહીં કોઈ ચેતવણી દર્શક બોર્ડ મૂકવામાં આવ્યા નથી, ત્યારે આ પ્રકારના બોર્ડ મૂકવા માંગણી ઉઠી છે. હું વિનેશ મકવાણા, અમે રાષ્ટ્રશક્તિ ગ્રુપ નામથી એક નાનકડી એનજીઓ ચલાવીએ છીએ. આજે આપ સર્વેને એક વિનંતી કરવા માટે અને ખાસ કરીને વહીવટીતંત્ર અને નગરપાલિકાને વિનંતી કરવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું કે તાજેતરમાં છેલ્લા 3 થી 6 મહિનામાં કુછડી અને ગઈકાલે જ માધવપુરમાં એવો બનાવ બન્યો કે જેમાં સેલ્ફીના મોહમાં, ફક્ત ને ફક્ત સેલ્ફી લેવાના મોહમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, એને બચાવવા જતાં બીજાને પણ જીવ ગુમાવવો પડ્યો. આવી પરિસ્થિતિમાં અમે વહીવટીતંત્ર અને પોરબંદર નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે પોરબંદરના રમણીય દરિયા કિનારાઓ, દાખલા તરીકે પોરબંદરની ચોપાટી, કનકાઈ મંદિર, માધવપુર, કુછડી, આ બધા દરિયા કિનારાઓમાં સાઇનબોર્ડ લોકોને દેખાય એ પ્રકારે મૂકે કે આ જોખમી છે. અને બીજું કે લોકોને પણ હું અપીલ કરું છું કે ચોમાસામાં જ્યારે માછીમારો જે સતત દરિયાના સંપર્કમાં હોય, દરિયાની અંદર જ કામ કરતા હોય, એમને પણ જવાની મનાઈ હોય, આવી પરિસ્થિતિમાં સમુદ્ર કિનારે જઈ અને સેલ્ફીના મોહમાં અથવા નાવાના, થોડીક વાર નાવાના મોહમાં પોતાના જીવ ગુમાવે, આવું ના બને. આના માટે વહીવટીતંત્રએ જીઆરડી અથવા અન્ય કોઈ સિક્યુરિટી ગાર્ડ્સ દરિયા કિનારે તૈનાત કરવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે. પોરબંદરના દરિયામાં કરંટ હોવાથી પ્રવાસીઓ પર જોખમ ઊભું થાય છે, ત્યારે અહીં ચેતવણી અંગેના સાઇનબોર્ડ મારવામાં આવે એટલું જ નહીં પરંતુ સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવે તેવી રાષ્ટ્રશક્તિ ગ્રુપના આગેવાનોએ માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.